દેવભૂમિ દ્વારકાના ભીમરાણા ખાતે ચૈત્ર શુદ્ધ તેરસના રોજ એક ભવ્ય શક્તિવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ભારતના નામાંકિત કલાકાર કીર્તિદાન ગઢવી તથા રાજભા ગઢવી તેમની સમુખ વાણીથી લોકોને મંત્રમુગ્ધ કરી અને ભારત ખુમારી ભર્યા સાહિત્યનું રસપાન કરાવ્યું હતું. સાથે સાથે કીર્તિદાનભાઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી માં મોગલના સાનિધ્યમાં આશો શુદ્ધ તેરસના પહોંચી ન શકતા હોવાને કારણે આજરોજ ચૈત્ર શુદ્ધ તેરસને દિવસે કીર્તિદાનભાઈ દ્વારા અહીંયા હાજર રહી અને મોગલ છોરુને ભવ્ય લોકડાયરાનું રસપાન કરાવ્યું હતું. આ ડાયરાની અંદર દુઆઓને છંદના પડકારે રૂપિયાનો વરસાદ થયો હતો. જ્યારે આ તકે મોગલ છોરુના આશીર્વાદ આપવા મોગલ ધામ કબરાવથી પરમ પૂજ્ય બાપુ શ્રી કબરાવ ધામના મહંત પધાર્યા હતા તથા માતાજીઓ શિવ પધાર્યા હતા. બોળી સંખ્યામાં અનેક મહાનુભાવો અહીંયા હાજર રહ્યા હતા. જ્યારે બપોરના સમયે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું. સાંજના સમયે મહાઆરતીનું આયોજન, ત્યારબાદ પધારેલ બધા જ ભક્તો લોકો માટે બપોરના પ્રભુ પ્રસાદી તથા સાંજના ભોગ ભાગે પણ પ્રભુ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. આ તકે ખૂબ મોટી સંખ્યામાં લોકો મોગલમાના સાનિધ્યમાં માતાજીના શક્તિવંદના કાર્યક્રમમાં હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ, લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા. મા મોગલની પ્રગટ ભૂમિ એટલે ભીમરાણા ધામ, અને ત્યાં છેલ્લા બે ચાર વર્ષથી આવતું નહોતું. અહીંયા ઘણા માના ભાવ માના ગુણગાન ગાવાનો અવસર મને મળ્યો છે. ત્યારે ચૈત્ર શુદ્ધ તેરસના આ વખતે એક પરંપરા અલગ એટલા માટે ચાલુ કરી કે સમયની બધાને વ્યસ્તતા હોય છે આશો શુદ્ધ તેરસના, તો માના ગુણગાન ગાવાનો અવસર મળતો નથી એટલે અમારા પણ મનમાં મજા ન હોય. ત્યારે આશો શુદ્ધ તેરસને બદલે ચૈત્ર શુદ્ધ તેરસના માતાજીને ગુણગાન ગાવાનો અવસર લોકોને ખૂબ ભાવના રહી અને મોગલના ગુણગાન ગાયા, સારું એવું ભંડોળ એકત્રિત થયું અને બધા દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અમે ટ્રસ્ટ તરીકે, અને માના ગુણગાન ગાવાનો અવસર ખૂબ સુખદ રહ્યો. કીર્તિભાઈ અને બધા ટ્રસ્ટીઓ ને એમ થયું માનું કામ હોય માં નિમિત્ત અમને બનાવે, એટલે આ અદભુત પ્રોગ્રામ રહ્યો. ખુબ બધા દાતાઓ આપ્યું, પ્રસાદ લેવાનો, ભજન ભોજન અને આનંદ કર્યો. જય માતા.